સલામ અલેકુમ. આજે આપણે બનાવે છે બટેટાનું શાક. એકદમ સિમ્પલ બટેટાનું શાક આપણે બનાવશું. આમાં નથી ડુંગળી, નથી આપણે તળવાનું ડુંગળી. આ હું ઘરે અવિતામ બટેટાનું શાક બનાવું છું. સિમ્પલ, ફાસ્ટ, ઇઝી અને એનું સ્વાદ જબરદસ્ત થાય છે. આમાં બચાવને બહુ જ ગમે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવીશ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 5 મોટા બટેટા, જેને હું છોલી ને કાપી નાખી છું લગભગ 1-1 ઇંચ ક્યુઝમાં. હવે એ તમારા ઉપર છે, તમને કેટલું મોટા રાખવું છે, કેટલા નાના. પણ તમે જો નાના પીસીસ કરશો તો તમારું બટેટાનું શાક જલ્દી થઈ જશે. હવે એની અંદર આપણા મસાલા માટે આપણે નાખશું એની અંદર 1 ચમચી રાઈ, 1.5 ચમચી આમચૂર પાવડર. અહીંયા છે મારી પાસે 1.5 ચમચી હળદર, પણ આપણે બધું નહીં વાપરે. 1 ચમચી જીરું. અહીંયા છે 3 સૂકેલા મરચાં, જે તમે બહુ ઓછું કરી શકો છો કે વધારે નાખી શકો છો, ને લીલા મરચાં પણ એની અંદર નાખી શકો છો. 1/2 ચમચી આપણે એમાં નાખશું જીરું ને ક્યુમિન એન્ડ કોરિએન્ડર પાવડર કહે છે, ધાણા જીરું પાઉડર નાખશું. અહીંયા છે 1 ચમચી લસણ આદું ફ્રેશ. અહીંયા છે 1 ચમચી મારી પાસે ચીલી ગાર્લિક સોસ કહે છે ને, એનું સ્વાદ મને એકદમ ગમે છે તો આપણે એ વાપરશું. અહીંયા છે મારી પાસે ટમેટો પેસ્ટ, આપણે 2-3 ચમચા ટમેટો પેસ્ટ નાખશું એમાં. અહીંયા છે મારી પાસે 8 ઓઉન્સ ટમેટો સોસ, જે હું આજે કેનનું વાપરું છું, કારણ કે મારી પાસે ફ્રેશ ટમેટોઝ નથી ને આ બહુ ફાસ્ટ થઈ જશે. અને આપણે એની અંદર થોડું પાણી નાખશું, કારણ કે મને ખબર છે કે એમાં જરાક રસ થાય. અને આપણે એની અંદર 1-2 ચમચા જૈતુનનું તેલ નાખશું આપણું વઘાર કરવા માટે. અને હું એક ચીજ ભૂલી ગઈ ને, એ છે લીમડો. લીમડો વગર આ બટેટાનું શાક ફાઇન નહીં થાય. તો હું જઈને એ લઈ આવીશ, પછી આપણે શરૂ કરશું આપણું બટેટાનું શાક બનાવવા માટે. જીરું ઓર ક્યુમિન સીડ્સ, કરી લીવ્સ કે લીમડો, red peppers, ginger and garlic, masanadu, chili garlic sauce, tomato paste, તો હવે હું આની અંદર આપણું બટેટા જરાક એના સાથે સોંતરાય, એક વખત સોંતરાઈ જશે, પછી આપણે એની અંદર આપણું ટમેટો સોસ, પાણી. તમે જોશો કે આપણું ફાઇન તે બટેટા એટલા ફાઇન તે સોંતરાઈ ગયા છે. અને હવે આપણે એની અંદર આપણું ટમેટો સોસ નાખી દેશું. હળદર ઓર ટર્મરિક, આમચૂર પાવડર ઓર મેંગો પાવડર, ધાણા જીરું ઓર ક્યુમિન એન્ડ કોરિયાન્ડર પાવડર, સોલ્ટ, વોટર કે પાણી. અહીંયા કે હું પાણી અંદર નાખી દીધી છું, આપણે આને બંધ કરી નાખશું અને રાંધવા દેશું. પક્કા ફાઇન રીતે આપણા બટેટા રૂ જેવા પાકી જાય. અને આ ટાઈમે તમે બરાબર એનું સ્વાદ જોજો, ને એમાં તમે જોજો કે તમારું નિમક બરાબર છે, તમારું મરચું બરાબર છે, બધું એકદમ સરસ ટેસ્ટિંગ થવું જોઈએ. પછી તમે એને કવર કરી અને રાખી દેજો. ઇન્શાલ્લા આવીને આપણે એના ઉપર કોથમીરી પણ છાંટશું, જેને હું પહેલાં ભૂલી ગઈ તમને કહેતા. તો આપણે કોથમીરી વગર એવું બહુ નથી ફાઇન થતું, પણ કોથમીરી સાથે બટેટાનું શાક એકદમ સરસ થાય છે.
આપણું બટેટાનું શાક તૈયાર છે. તમે જોશો અહીંયા કે એકદમ પોચા આપણા બટેટા થઈ ગયા છે ને, આમ તમે પકડશો તો તૂટી જશે. તો એવી તામ તમને ખપે, તમને એમ લાગે તો તમે એની અંદર થોડુંક વધારે પાણી નાખી શકો છો. અને હવે આપણે એને લઈને આ બકુલીમાં ઠારશું. આપણે શાક આની અંદર હું નાખી દીધી છું બકુલીમાં. આપણે એની અંદર થોડુંક કોથમીરને ફાઇન રીતે ઉપર નાખશું ને, કોથમીરના લીધે એટલી ફાઇન સુગંધ આવે છે એમાં. ઓકે, અને પછી એના પછી હું આ રોટલી આ પૂરી જે મારી છે હું પૂરી બનાવી છું. અહીંયા થોડુંક અંદર નાખીને ટેબલ ઉપર રાખવા પહેલાં તમે મેક શ્યોર કરજો કે બધું એનો સ્વાદ પરફેક્ટ હોવો જોઈએ. નિમક બરાબર હોવું જોઈએ, મરચું તીખાણ બરાબર હોવું જોઈએ, ખટાશ બરાબર હોવું જોઈએ, એકદમ પરફેક્ટ હોવું જોઈએ. પછી તમે એને ટેબલ ઉપર રાખજો. પણ એકદમ સ્વાદિષ્ટ થયું છે, સાવ સિમ્પલ, ડુંગળી વગરનું બટેટાનું શાક એકદમ સિમ્પલ પણ સખત સ્વાદવાળું થયું છે. આજે હું એના સાથે ખીર અને પૂરી એના સાથે સર્વ કરીશ. ખીરને પૂરીની આપણા પાસે વિડીયો છે યુટ્યુબમાં, તમે જો જોવું હોય તો તમે જોઈ શકો છો. અને હું અવિતામ, અમે અવિતામ, આજે અમારું આજે ડિનર અવિતામ હશે. તો આજે આપણે બનાવ્યા છે એક સાવ સાદું પણ સ્વાદિષ્ટ બટેટાનું શાક. ઇન્શાલ્લા આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.